સંધિવાત રોગમાં આપણે શું ચિકિત્સા કરવી જોઈએ અથવા એનાથી બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પર હું વૈદ્ય જાગૃત પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ લઈને આવ્યો છું મિત્રો તમારા માટે સ્વાસ્થ્યમ સિરીઝ મિત્રો આ સ્વાસ્થ્ય સિરીઝમાં આપણે દર વખતે કોઈને કોઈ રોગો વિશે કે આરોગ્ય સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ અને હું તમને એનું આયુર્વેદિક નિરાકરણ આપવા પ્રયાસ કરું છું મિત્રો હમણાં આપણે ચર્ચા કરતા હતા આર્થરાઇટીસની એટલે કે સાંધાના દુખાવાની અને એના અંતર્ગત આપણે ગયા વિડીયોમાં આમ વાત વિશે માહિતી મેળવી આજે આપણે ચર્ચા કરશું સંધિવાતની મિત્રો આમ વાત હોય કે સંધિવાત બંને રોગોમાં સામાન્ય છે કે વાયુની વિકૃતિ થઈ છે શરીરમાં વાયુ બગડો છે અને બંને રોગોમાં સાંધામાં તકલીફ થાય છે અને સાંધાનો દુખાવો હોય છે બંનેમાં તફાવત માત્ર એટલો હોય છે કે બંને રોગોમાં અલગ અલગ ધાતુઓની અલગ અલગ પ્રકારની વિકૃતિ જોવા મળે છે તો આપણે આજેની ચર્ચા કરશું તો આપણે આંબાતમાં જોયું કે આંબાત માટે મુખ્ય જવાબદાર આમ છે આમ એટલે કે અપાચિત ખોરાક અથવા અર્ધપક્વ રસ ધાતુ કે જે અપાચિત અંશ ખોરાકના અંશ આપણા સાંધામાં જઈને સાંધામાં જઈને ત્યાં જકળાહાટ અને દુખાવો કરે છે સંધિવાતમાં મુખ્યત્વે જવાબદાર છે અપોષણ અપોષણ એટલે કે પાચન શક્તિ બગડી ગયો છે પાચન શક્તિ બગડવાને કારણે ખોરાક બરાબર પચતો નથી ખોરાક બરાબર પચે નહીં તો શરીરની ધાતુઓને બરાબર પોષણ ન મળે અને શરીરની ધાતુઓમાં પોષણ ન મળવાને કારણે શરીરની ધાતુઓ ઘટે છે ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓમાં ઘડી વ્યક્તિઓમાં વૃદ્ધાવસ્થામાં શરીરમાં પોષણ અના અભાવે પાચનશક્તિ ઘટી ગયું એટલે કે એને કારણે પોષણના અભાવે શરીરમાં રસ માંસ મેદ મજ્જા આ બધી ધાતુઓ ઘટી જાય છે અને એને કારણે સાંધામાં ઘસારો આવે છે જે ઘસારાને કારણે હલનચલન મૂવમેન્ટમાં દુખાવો થાય છે જેને આપણે સાદી ભાષામાં સંધિ વાત કહીએ છીએ અને જો આજ જ અપોષણની અવસ્થા એટલે મતલબ કે સાંધામાં ઘસારાની અવસ્થા અને ધાતુઓને પોષણનો અભાવની પ્રક્રિયા લાંબો સમય સુધી ચાલતી રહી તો સાંધા બરાબરના ઘસાઈ જાય છે જેને આપણે થર્ડ સ્ટેજનું લેવલ કહેવાય છે જેમાં ફક્ત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સિવાય બીજો કોઈ ઉપાય નથી તો મિત્રો આ સંધિવાત રોગ છે જેનાથી આપણે બચીને રહેવું જોઈએ હવે આ સંધિવાત રોગમાં આપણે શું ચિકિત્સા કરવી જોઈએ અથવા એનાથી બચવા માટે શું ઉપાયો કરવા જોઈએ એ વિષયની ચર્ચા હું પછી કરીશ પહેલાં હું તમને સમજાવીશ કે આંબાત અને સંધિવાત એ બચ્ચે તફાવત શું છે આંબાત આપણે ચર્ચા કરીએ તેમ આંબાતમાં અપાચિત ખોરાકનો અંશ હોય છે જે આપણે સાંધામાં જકડાટ કરે છે તો આંબાતમાં જે સાંધાનો દુખાવો અને જકળાટ છે એ આમ એટલે અપાચિત ખોરાકના અંશો આપણે શરીરની જે તે સાંધામાં જઈને જકડાહાટને દુખાવો કરે છે એટલે મતલબ આમ જ્યાં ફરતો રહે ત્યાં ત્યાં દુખાવો થાય છે મતલબ કે આમ વાતમાં શિફ્ટિંગ પેઇન હોય છે એટલે ફરતો વાવ હોય છે ક્યારેક આ સાંધામાં તો ક્યારેક બીજા સાંધામાં એમ ફરતો ફરતો વાવ હોય છે અને આ રોગમાં ખાસ કરીને વહેલી સવારના પૂરમાં સાંધામાં સોજો અને જકડાહાટ જોવા મળે છે એટલે કે મોર્નિંગ સ્ટિફનેસ જોવા મળે છે એની સામે સંધિવાતમાં સંધિવાતમાં સાંધા ઘસાઈ ગયા હોય છે એટલે આમાં દુખાવો જે તે સાંધો ઘસાયો ત્યાં પૂરતો જ સીમિત રહે છે બીજા સાંધામાં ફરતો રહેતો નથી હોતો ખાસ કરીને આખા દિવસની અંતે ટાઈમે સાંજે કે રાત્રે દુખાવો વધી જાય છે તો આ રીતે આમ વાત અને સંધિવાત વિશે તમે ડિફરન્સીએશન કરી શકો સંધિવાતમાં વાતમાં સાંધા ઘસી ગયા હોય છે અને સાંધામાં જે તે ધાતુની આપૂર્તિ કરવા માટે ખાસ કરીને માલિશ ચેક કરવામાં આવે છે તેલનું માલિશ કરો અને ગરમ પાણીથી કે ગરમ કપડાનો શેક લેવાનો હોય છે અને એ ઉપરાંત શરીરમાં જે તે ધાતુઓ ઘટી ગઈ છે ધાતુ વધે એ માટે પૌષ્ટિક ઔષધો કે પૌષ્ટિક ખોરાકનું આયોજન કરવાનું હોય છે અને મિત્રો જ્યારે સંધિવાતની પ્રિવેન્શન એટલે સંધિવાતથી બચવાના ઉપાયોની વાત કરવાની હોય છે ત્યારે મને આપણે ગુજરાતીની કહેવત યાદ આવે છે આપણા ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે પાણી આવે પહેલાં પાળ બાંધવી જરૂરી છે કહેવત મને એટલા માટે યાદ આવી મિત્રો કે વૃદ્ધાવસ્થામાં જ્યારે પાચનશક્તિ ઘટી જાય શરીરની ધાતુ ઘટવા લાગે અને ત્યારે આપણે સાંધાના ઘસારાથી બચવા માટે અથવા સંધિવાતથી બચવા માટેના ઉપાયો વિચારીએ એના કરતાં યુવાવસ્થામાં જ્યારે તમે યુવાન છો શરીરમાં ધાતુ પૂરતા પ્રમાણમાં માં છે તમારી પાચન શક્તિ સારી છે તો એ સમયે જો તમે એનો પ્રિવેન્ટિવ સ્ટેપ લઈ લો તો તમે રોગને આગળ વધતો અટકાવી શકાય ટૂંકમાં જ્યારે તમે યુવાન છો ને યુવા અવસ્થામાં પાચન શક્તિ સારી છે શરીરમાં ધાતુઓની પૂર્તિ પણ બરાબર છે તો આગળ જતા ધાતુઓ ઘટી ન જાય અને પાચન શક્તિ બગડે નહીં એના ઉપાયો અમલમાં મૂકવા જોઈએ સાદા સીધા ઉપાયો છે પહેલી વસ્તુ ભૂખ લાગે ત્યારે જ ખાવું અને ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવાનું બીજી વસ્તુ ખાવામાં તમારી પ્રકૃતિનું અનુરૂપ માફક આવે તેવો ખોરાક પૌષ્ટિક ખોરાક લેવાનો છે ત્રીજી વસ્તુ મેંદો ચીઝ જેવી પચમ ભારે ખોરાક નહીં ખાવો અથવા તો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરો વધારે પ્રમાણમાં ખવાય નહીં એ ઉપરાંત રાત ઉજાગરા નહીં કરવાના કારણ કે રાત ઉજાગરા કરવાથી શરીરમાં વાયુ વધે છે અને એ જ રીતે વાયડી વસ્તુ ઠંડી વસ્તુ ઠંડી વાસી વસ્તુ ઠંડા પીણા આ બધા વાયુ વધે એવા ઉપાયો બંધ કરવા જેથી શરીરમાં વાયુની તકલીફ ન થાય તમારે શરીરને શક્તિને અનુરૂપ રોજ યોગ્ય પ્રમાણમાં કસરત કરવી જરૂરી છે તમારે કસરત કરશો તમારા સાંધા હલનચલન કરતા રહેશે અને શરીરની શક્તિ પણ સારી રહેશે ઉંમર જતાં જતાં શરીરનું વજન વધવા ન લાગે એનું ધ્યાન રાખજો એનું વજન વધારે હોય તો તમને મોટી ઉંમરે સંધિવાત થવાની સંભાવના રહે છે મિત્રો જ્યારે આ તમને મેં યુવા અવસ્થાથી તમારા શરીરનું ધ્યાન રાખવાની વાત કરી એ વખતે મને એક આયુર્વેદની ચિકિત્સાનું યાદ આવે છે એ ચિકિત્સા વિશે મારે તમારી જોડે વાત કરવી છે આયુર્વેદમાં મેં એને રસાયણ ચિકિત્સા કહે છે સાદી ભાષામાં સમજાવ તો રસાયણ ચિકિત્સા એટલે કે તમારા શરીરને ડિટોક્સિફાય કરીને મતલબ શરીરમાં જે કચરો છે જે વિષાક્ત પદાર્થો છે એને કાઢી નાખીને શરીરમાં ધાતુ ઉત્તમ કક્ષાની ઉત્તમ ક્વોલિટીની બને એવી ચિકિત્સા એ રસાયણ ચિકિત્સા આયુર્વેદમાં કહેવું છે કે આ રસાયણ ચિકિત્સા કરવાથી તમે વૃદ્ધાવસ્થાને અટકાવી શકો છો મતલબ તમે યુવાવસ્થા ટકાવી શકો છો એ ઉપરાંત સફેદ થયેલા વાળને કુદરતી રીતે કાળા કરી શકાય છે તેમજ જે મોટી ઉંમર ચામડી પર કરતલી પડવા લાગે છે કરતલીને પણ અટકાવી શકાય છે તો મિત્રો આવી રીતે તમે જો યુવા અવસ્થામાં જ રસાયણ ચિકિત્સાનો ઉપયોગ કરો તો આગળ જતાં વૃદ્ધાવસ્થાને સાંધાના ઘસારાને ચહેરા પર પડતી કરચલીઓને અને સફેદ થતા વાળને અટકાવી શકો છો તો બસ મિત્રો આટલો જ આયુર્વેદને અપનાવો છો તો આ જીવન સ્વસ્થ રહેશો સાથે સાથે યુવાન પણ રહી શકાશે નમસ્તે